नमस्ते मित्रों, मारी यूट्यूब चैनल रंगीला पानी रसोई में तमारू स्वागत छे। आज आपणे बनावीशुं अळवीना पानना पात्रा। जो तमने अमारो वीडियो पसंद आए तो लाइक करजो, शेर करजो, सब्सक्राइब करजो और कमेंट में लखवानुं भूलता नहीं। तो अहींया मैं आंगणा में सरस रीते ऑर्गेनिक रीते अळवीना पान रोप्या छे। एना पान आपणे मोटा मोटा तोड़ीने लई लेशुं। तो आपणे अहींया जे मोटा मोटा पान छे एने आवी रीते तोड़ीने लई लेशुं। तो अहीं सरस मजाना मोटा मोटा पान मैं तोड़ीने लई लीधा छे। हवे एने पानी थी धोईने साफ करी लईश। तो हवे आपणे बधा ज पानने चोखा पाणीमां बे वखत साफ करी लई लेशुं। बधा ज पानने आ रीते चोखा पाणीथी ધોઈને આપણે સાફ કરી લેશું। પાણીથી સાફ કર્યા પછી હવે એની ઉપર જે પાણી લાગેલું છે એને આપણે રૂમાલથી લોચીને કોરા પાડી દઈશું। હવે અહીંયા પાનમાં જે આપણે નસું હોય છે એ આપણે કાઢી લેવાની છે। તો અહીંયા આપણે બધા પાનમાંથી કાઢી લેશું। આ જ રીતે બધા પાનમાંથી આપણે વચ્ચેની નસો કાઢીને તૈયાર કરી લેવાના છે। તો હવે પાત્રા બનાવવા માટે મેં અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે। તો એમાં હવે આપણે મરચાં અને લસણની પેસ્ટ 2 ચમચી ઉમેરી દઈશું। એક લીંબુનો રસ ઉમેરી દઈશું। 1 ચમચી ખાંડ, 1 ચમચી જેટલું મીઠું, થોડી કોથમીર ઉમેરી દઈશું। હવે મસાલા એડ કરી દઈશું। ચપટીક હળદર ઉમેરીશું, 1 ચમચી ધાણાજીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું। હવે આપણે લોટમાં સરસ રીતે બધું મિક્સ કરી દઈશું। હવે મિક્સ કર્યા બાદ એમાં થોડું થોડું પાણી ઉમેરીને આપણે ખીરું તૈયાર કરશું। આપણા ખીરામાં બધો જ મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે। તો આ રીતનું આપણે ખીરું કઠણ રાખવાનું છે જેથી કરીને બેડામાંથી બહાર ના નીકળી જાય। હવે અહીંયા મેં થાળી લઈ લીધી છે, એના ઉપર આપણે પાન રાખીને એની ઉપર ખીરું લગાવી દઈશું। આ રીતે પાતળો પાતળો આપણે ખીરું લગાવવાનું છે જે આખા પાનમાં લગાવી દઈશું। હવે અહીંયા આપણે આખા પાનમાં ખીરું લગાવી દીધું છે, એની ઉપર આપણે હવે બીજું પાન લગાવી દઈશું અને એની ઉપર પણ એ જ રીતે ખીરું પાથરી દઈશું। અહીંયા બીજા પાનને પણ મેં ખીરું લગાવી દીધું છે, એની ઉપર આપણે ત્રીજું પાન પણ પાથરીને ખીરું લગાવી લઈશું જેથી કરીને આપણા બીડા સરસ રીતે તૈયાર થઈ શકે। અહીંયા જે ઉપરની સાઈડ છે ત્યાંથી આપણે બીડા વાળવાની શરૂઆત કરશું। અને આ રીતે બધા જ બીડા વાળીને તૈયાર કરી લેશું। તો આપણા બધા જ બીડા સરસ રીતે વળીને તૈયાર થઈ ગયા છે, તો એને હવે આપણે બાફી લેશું। બીડા બાફવા માટે મેં અહીંયા તપેલામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને તેના પાત ઓસવવાનો ચાળો મૂકી દીધો છે। એની ઉપર આપણે ડીશ મૂકીને એમાં બીડા મૂકી દઈશું। આપણે અહીંયા આપણા બીડા બાફવા માટે મૂકી દઈશું। આપણા
आपना बीड़ा सरस रीते गोठवी दीधा छे, तो एने आपणे ढाँकीने 15-20 मिनिट सुधी धीमा तापे चढ़वा देशुं। હવે આપણા પાત્રા સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગયા છે। હવે એને આપણે કાઢી લેશું અને 10 મિનિટ જેવું ઠરવા દેશું। પાત્રાને પાતળી સાઈડમાં કટ કરી લઈએ। આ રીતના બધા જ પાત્રાને કટિંગ કરી નાખીશું। પાત્રાને કટ કરી લીધા છે, તમે જોઈ શકો છો સરસ રીતે બનીને તૈયાર થઈ ગયા છે। તો એના માટે આપણે હવે વઘાર મૂકીશું। તો અહીંયા વઘાર માટે હું એક તપેલામાં 1-1.5 ચમચા જેટલું તેલ લઉં છું। હવે આપણું તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી રાઈ ઉમેરી, 1 ચમચી જીરું ઉમેરીશું, 1/2 વાટકી જેટલા તલ ઉમેરીશું, 3-4 મોટી સાઈઝના મરચા કાપીને લઈ લીધા છે એ ઉમેરી દઈશું, મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું, 1/2 ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું। હવે એમાં આપણે કટિંગ કરેલા પાત્રા ઉમેરી દઈશું, 1/2 લીંબુનો રસ ઉમેરીશું, 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। હવે બધું સરસ રીતે મિક્સ કરી નાખશું આપણે। બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે, તો એમાં હવે આપણે કોથમીર ઉમેરી દઈશું। બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે, તો હવે આપણા પાત્રા તૈયાર છે। આપણા સરસ મજાના પાત્રા તૈયાર છે। આપણા સરસ મજાના પાત્રા તૈયાર છે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં।